હેલો, નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? હા, ગુડ મોર્નિંગ બધાને. તો તમે લોકો જોશો કે મેડમ, આજે તમે બોર્ડ ઉપર તો કંઈ લખ્યું નથી, તો આજે આપણે કેવી રીતે અને શું ભણવાનું છે? તો તમે અહીંયા મારી બુકમાં જોશો કે મેં લખ્યું છે, આપણે છેલ્લે બોર્ડ ઉપર કર્યું હતું ત્યારે શું કર્યું હતું? તો કે 501 થી લઈને 520 સુધી કર્યું હતું. બરાબર, યાદ છે બધાને? તો હવે પછી મેં તમને હોમવર્કમાં શું આપ્યું હતું? તો કે 520 સુધી આપણે કરી લીધું હતું, પછી આગળ 521થી લઈ અને 600 સુધી મેં તમને લોકોને હોમવર્કમાં અંક અને શબ્દમાં લખવા આપ્યું હતું. તો તમે લોકોએ 600 સુધી તો બધાએ અંક અને શબ્દમાં લખી લીધું હશે, બધાને આવડી ગયું હશે. બરાબર ને? આવડી ગયું છે ને બધાને? સરસ. તો હવે આજે આપણે શું કરવાનું છે? તો કે 601 થી લઈને 620 સુધી અંક અને શબ્દમાં શીખવાનું છે. બરાબર. અને એ પછી આપણે શું કરવાનું છે તમને લોકોને ખબર જ છે, 621થી લઈ અને 700 સુધી તમારે લોકોએ અંક અને શબ્દમાં એક વખત લખવાનું. બરાબર. તો એ પહેલાં 601, તો તમે એમ કહેશો કે મેડમ 601 કેવી રીતે આવશે? તો તમને લોકોને ખબર હશે આપણે છેલ્લે શું કર્યું હતું. તો અહીંયા આપણે એમ લખ્યું હતું ને કે 500 સુધી કર્યું હતું, પછી મેં તમને લોકોને શું કરાવ્યું હતું? તો કે 501 થી લઈને 520 સુધી. એટલે શું આવ્યું હતું? 500 પછી 501 કેવી રીતે આવ્યા હતા? તો કે 500 વત્તા 1 બરાબર 501. તો પછી તમે લોકોએ, મેં તમને 520 સુધી કરાવ્યું હતું, અહીંયાથી આગળ તમે લોકોએ શું કર્યું? 521થી લઈ અને ક્યાં સુધી? 600 સુધી અંક અને શબ્દમાં હોમવર્કમાં બધાએ કર્યું છે. બરાબર. તો હવે એના પછી તમે જુઓ કે 600 અહીંયા આવી ગયા, તો હવે અહીંયા મેં 601 લખ્યા છે. તો એ કેવી રીતે 601 આવશે? તો કે 600 વત્તા 1 એટલે આપણે સરવાળો કરીએ તો કેવી રીતે 0 વત્તા 1 એટલે 1, 0 ના 0 અને ઉપર 6 ના 6 એટલે આવ્યા 601. કેવી રીતે? 600 વત્તા 1 બરાબર 601. તો જુઓ, મેં અહીંયા અંકમાં લખેલું છે. હવે આપણે બાજુમાં શું કરશું, એની સાથે સાથે શબ્દમાં પણ લખતા જશું. તમારે લોકોએ શું કરવાનું છે? આવી રીતે અંક અને બાજુમાં શબ્દમાં બંને સાથે લખતું જવાનું છે. તો 601 કેવી રીતે આવ્યા? 600 વત્તા 1 બરાબર 601. તો લખો અહીંયા 601. બરાબર. હવે 601 પછી શું આવશે? મેં તમને લોકોને શીખવાડ્યું હતું કે છેલ્લી લાઇન છે એ આપણે જોવાની. તો 1 છે, એના પછી હવે શું આવશે? 2. કેવી રીતે? 600 વત્તા 2 બરાબર 602. તો લખો હવે અહીંયા 602 થઈ ગયું. 2 પછી અહીંયા શું આવશે? જુઓ નીચે શું છે? 3. એટલે હવે આપણે શું કરવાનું? 600 વત્તા 3 બરાબર 603. તો લખો એની નીચે 603. 3 પછી શું આવે? 4. એટલે હવે આપણે શું કરવાનું? 600 વત્તા 4 બરાબર 604. તો એની નીચે લખો 604. 4 પછી શું આવે? 5. જો અહીંયા છે 5, એટલે હવે આપણે શું કરવાનું? 600 વત્તા 5 બરાબર 605. તો લખો 605. 5 પછી શું આવે? 6 ગણે 6. તો શું કરવાનું? 600 વત્તા 6 બરાબર 606. તો હવે એની નીચે લખો 606. 6 પછી શું આવે? 7 અડે 7. તો હવે આપણે શું કરવાનું? 600 વત્તા 7 બરાબર 607. તો એને નીચે લખો 607. 7 પછી શું આવશે? 8 અડે 8. તો હવે આપણે શું કરવાનું? 600 વત્તા 8 બરાબર 608. તો લખો 608. 8 પછી શું આવે? 9 વડે 9. તો હવે આપણે શું કરવાનું? 600 વત્તા 9 બરાબર 609. તો હવે લખો અહીં નીચે 609. 9 પછી શું આવશે? 1 મીંડે 10. કેવી રીતે? 600 વત્તા 10
बराबर छ सो दस, तो नीचे लखो छ सो दस। हवे तमे एम कहो कि अहीं बधाय आपणे जीरो जीरो आव्युं, तो अहीं वच्चे केम जीरो ना आव्युं? तो आनी पहेला मैं तमने लोकोने शीखवाड्युं हतुं ने कि एक थी नौ छे ई शुं छे? एकमनी संख्या। एकमनी संख्या में शुं होय? खाली एक ज संख्या। एटले शुं अहीं जुओ एक एक संख्या ज हती, पर सो अहीं आपणे सोनू करीए छे तो मैं तमने लोकोने कीधुं हतुं कि ज्यारे पण सोनी संख्या होय त्यारे एमां केटली संख्या होय? तो के त्रण संख्या। हवे आपणे छ नी लाइन करीए छे एटले छ, अने पछी एक बे त्रण चार एक थी नौ सुधी लखीए तो एमां तो खाली एक एक ज संख्या आवे, तो छ ने एक तो ई तो शुं थई जाय? खाली बे संख्या थई। तो बे संख्या होय एने केवी कहेवाय? दशकनी संख्या। एने सोनी संख्या कहेवाय नहीं, एटले सोनी संख्या माटे आपणे वच्चे शुं लखीए छीए? जीरो। एटले शुं थई जाय? त्रण संख्या। एटले एक थी नौ में आपणे शुं करीए छीए? वच्चे जीरो लखीए छीए। જ્યારે એકડે મીંડે દસ છે એ તો પહેલેથી જ બે સંખ્યા છે, દશકની સંખ્યા છે એ, એટલે આપણે છસો છ પછી આપણે દસ લખીએ એટલે એ શું થઈ જાય? ત્રણ સંખ્યા થઈ જાય। એટલે એમાં વચ્ચે આપણે ઝીરો લખવાની જરૂર પડતી નથી, ખાલી આપણે એકથી લઈને નવ સુધી જ વચ્ચે ઝીરો લખવાની જરૂર પડે છે। બરાબર સમજાઈ ગયું બધાને કે દસમાં વચ્ચે ઝીરો કેમ ના આવ્યું? હવે તમે એનાથી આગળ જોશો ને તો ક્યાંય તમને વચ્ચે છે ને જુઓ ઝીરો નહીં બતાય, નથી ને? કારણ કે દસ પછીની બધી સંખ્યા છે એ શું છે? દશકની સંખ્યા। એમાં બે સંખ્યા આવે છે એટલે આપણે વચ્ચે ઝીરો લખવાની જરૂર રહેતી નથી। બરાબર તો આપણે ક્યાં સુધી કર્યું? છસો એકથી લઈને છસો દસ સુધી। તો આપણે અંક અને શબ્દમાં લખ્યું અને સાથે સાથે બોલતા પણ ગયા, તો હજી એકવાર આપણે પાછું બોલી લઈ, હાલો બોલી લઈ કેવી રીતે? છસો એક, છસો બે, છસો ત્રણ, છસો ચાર, છસો પાંચ, છસો છ, છસો સાત, છસો આઠ, છસો નવ, છસો દસ। તો છસો એકથી લઈને છસો દસ સુધી બધાને અંક અને શબ્દમાં સમજાઈ ગયું? વેરી ગુડ। હવે તમે જુઓ છસો દસ પછી શું આવે છે આગળ? છસો બે એકડા અગિયાર, એ કેવી રીતે આવશે? તો જો અહીં આપણે અહીંયા લખવાનું, આપણે શું કરવાનું? છસો વત્તા દસ, અહીંયા છેલ્લે દસ સુધી કર્યું, દસ પછી શું આવે? બે એકડા અગિયાર। તો છસો પછી બે એકડા અગિયાર એટલે છસો વત્તા અગિયાર કરવાના, તો ઝીરો વત્તા એક એટલે એક, પછી પાછા ઝીરો વત્તા એક એટલે પાછા એક, છની નીચે કાંઈ નથી એટલે છના છ, તો આવી ગયા છસો અગિયાર। તો હવે અહીંયા આપણે કેવી રીતે છસો અગિયાર આવ્યા એ ખબર પડી? કેવી રીતે આવ્યા? છસો વત્તા અગિયાર બરાબર છસો અગિયાર। તો લખો અહીંયા હાલો બધાય, છસો અગિયાર, અગિયાર પછી શું આવે? બે એકડા અગિયાર, પછી શું આવશે? એકડે બગડે બાર, એકડે બગડે બાર છે એટલે કેવી રીતે? છસો વત્તા બાર બરાબર છસો બાર, તો એની નીચે લખો છસો બાર। હું અહીંયા જો મેં અહીંયા અંકમાં લખેલું છે, હું ખાલી શબ્દમાં જ લખું છું, પણ તમારે લોકોએ શું કરવાનું છે? અંક અને શબ્દ બંનેમાં બોલતું જવાનું છે અને લખતું જવાનું છે। બધાય બોલી બોલીને લખો છો કે એમને ખાલી લખી જ રાખો છો જોઈ જોઈને? એવું કોઈએ કરવાનું નથી, બધાએ બોલી બોલીને અંક અને શબ્દમાં બંનેમાં લખવાનું છે। બરાબર હવે એકડે બગડે બાર, એના પછી શું આવશે? એકડે તગડે તેર, કેવી રીતે થશે? તો કે છસો વત્તા તેર બરાબર છસો તેર, તો હવે એની નીચે લખો છસો તેર, તેર પછી શું આવશે? એકડે ચોગડે ચૌદ, તો કેવી રીતે થશે? છસો વત્તા ચૌદ બરાબર છસો ચૌદ, તો એની નીચે લખો છસો ચૌદ, ચૌદ પછી કેટલા આવશે? એકડે પાંચડે પંદર, તો કેવી રીતે થશે? છસો વત્તા પંદર બરાબર છસો પંદર, તો લખો એની નીચે છસો પંદર, પંદર પછી કેટલા આવે? એકડે છગડે સોળ, કેવી રીતે થશે?
छसो वत्ता सोल बराबर छसो सोल। तो एनी नीचे लखो छसो सोल। सोल पछी केटला आवशे? एकडे सातडे सत्तर। केवी रीते थाशे? छसो वत्ता सत्तर बराबर छसो सत्तर। तो लखो अहीं छसो सत्तर। सत्तर पछी केटला आवे? एकडे आठडे अढार। तो केवी रीते थाशे? छसो वत्ता अढार बराबर छसो अढार। तो लखो एने नीचे छसो अढार। अढार पछी केटला आवशे? एकडे नवडे ओगणीस। केवी रीते थाशे? छसो वत्ता ओगणीस बराबर छसो ओगणीस। तो हवे एने नीचे लखो छसो ओगणीस। ओगणीस पछी केटला आवशे? बगड़े मींडे वीस। तो केवी रीते थाशे? छसो वत्ता वीस बराबर छसो वीस। तो एने नीचे लखो छसो वीस। थई गयू। केवी रीते आपणे कर्युं ई बधाने खबर पड़ी गई? क्यांथी क्यां सुधी आपणे कर्युं? तो के 601 થી લઈને 620 સુધી। પણ છેલ્લે આપણે શું કર્યું? 611 થી 620। તો આપણે લખ્યું તો સાથે સાથે બોલતા ગયા, પણ ક્યારેક વચ્ચે લખવામાં રહ્યા હોય તો બોલવાનું ભૂલાઈ ગયું હોય। તો આપણે 611 થી લઈને 620 એકવાર બોલી લઈ શબ્દમાં, અંકમાં, બંનેમાં। બોલવામાં તો બંને એક જ હોય ને। તો હાલો બોલો 611 612 613 614 615 616 617 618 619 620। હવે જુઓ, તમને લોકોને આવડી ગયું ક્યાં સુધી? 601 થી લઈને 620 સુધી। પણ હવે હું તમને એમ પૂછું, આ હું નથી બતાવતી, આ સાઈડનું મેં કટ કરી નાખ્યું। હવે હું તમને એમ કહું કે મેં આ સંખ્યા લખી છે અંકમાં, હવે આમાંથી તમે જોઈ અને શબ્દમાં લખો તો તમને લોકોને આવડી જાય। કેવી રીતે શબ્દમાં લખવાની થાય? તો આપણે શું જોવાનું સૌથી પહેલાં? તો કે પહેલી સંખ્યા કઈ છે અહીંયા? તો એ શું છે? 6ની સંખ્યા। તો સૌથી પહેલાં આપણે શું લખવાનું? 6। પછી 3 સંખ્યા છે એટલે એને કેવી સંખ્યા કહેવાય? 100ની સંખ્યા। એટલે 6ની બાજુમાં શું લખવાનું? 100। અને પછી શું કરવાનું? એકમ દશક બે સાથે। તો એકમ દશકની કઈ સંખ્યા છે? એકમની બે અને દશકની એક। તો એકડે બગડે કેટલા થાય? 12। એટલે હવે આપણે શું લખવાનું અહીંયા? 12। એટલે આખી સંખ્યાને કેવી રીતે વચાય? 600 એકડે બગડે 12। સમજાઈ ગયું આટલું બધાયને? કે હું તમને આ 3 સંખ્યા કરાવી, 3 સંખ્યાવાળું, એ તમને લોકોને ગમે ત્યાંથી ગમે એ પૂછું તો બધાયને આવડી જવું જોઈએ, બરાબર? એની માટે થઈને આપણે આજે શું કર્યું? 601 થી લઈને 620 સુધી। તો આપણે પાછું એકવાર લાઈનમાં બોલી લઈ, હાલો બોલી લઈ, તમારે બધાએ શું કરવાનું છે? મારી સાથે બોલવાનું છે ને? તો હાલો બધાએ બોલો મારી સાથે 601 602 603 604 605 606 607 608 609 610। 10 પછી શું આવે? 2 × 11 એટલે શું થશે? 611 612 613 614 615 616 617 618 619 620। તો આજે મેં તમને લોકોને શું કરાવ્યું? 601 થી લઈને 620 સુધી। હવે હું તમને આમાં ગમે એ સંખ્યા કહું, અંકમાં લખીને દઉં, કે હવે આમાં તમે મને શબ્દમાં લખીને આપો। હમણાં કેમ આપણે કર્યું આ 612? એવી રીતે હવે હું તમને કદાચ એમ કહું કે આ સંખ્યા મેં લખી છે
છો, હવે આ સંખ્યા છે એ મેં અંકમાં લખી છે, તો હવે આ જ સંખ્યા તમે મને શબ્દમાં લખી છે એ તમે મને અંકમાં લખીને બતાવો. તો તમે કેવી રીતે લખશો? તો સૌથી પહેલાં શું છે અહીંયા જુઓ, સૌથી પહેલું લખેલું હોય એ જોવાનું. તો સૌથી પહેલાં શું લખેલું છે? છ. તો અહીંયા તમારે શું કરવાનું? સૌથી પહેલાં છ, પછી સો છે એટલે સમજવાનું કે આપણે ત્રણ સંખ્યા લખવાની, બરાબર. અને પછી એના પછી શું લખેલું છે? છ. તો મેં તમને કીધું હતું છ છે એ એકમની સંખ્યા છે, પણ સોની સંખ્યામાં કેટલી સંખ્યા થવી જોઈએ? ત્રણ સંખ્યા. તો છ છે એ ખાલી એક જ સંખ્યા છે, પણ આપણે એક સંખ્યા લખશું તો ખાલી એકમને દશક બે જ થશે, એટલે આપણે વચ્ચે શું લખવાનું? ઝીરો, અને પછી આ છ છે એ આપણે અહીંયા છ લખવાના, એટલે થઈ ગયું છ, પછી ત્રણ સંખ્યા એટલે સો, અને એકમ દશક બે સાથે એટલે ઝીરો ને છ એટલે કેટલા વચાય? છ. એટલે કઈ સંખ્યા થયા? છ, સો, છ, બરાબર. હવે એની જગ્યાએ હું તમને એમ કહું અહીંયા કે છ, સો, ચૌદ. હવે આ સંખ્યા છે એ તમે મને અંકમાં લખીને બતાવો. તો અંકમાં કેવી રીતે લખાશે? સૌથી પહેલાં શું છે? છ. એટલે આપણે સૌથી પહેલાં શું લખવાનું? છ. પછી બીજું શું છે અહીંયા ઉપર? સો. સો એટલે કેટલી સંખ્યા થશે? ત્રણ સંખ્યા. પછી એટલે અહીંયા આપણે જ્યારે લખીએ ત્યારે કેટલી સંખ્યા થવી જોઈએ? ત્રણ સંખ્યા. પછી શું છે? ચૌદ. તો ચૌદ કેવી રીતે થાય? એકડે ચોગડે ચૌદ. તો હવે તમે જુઓ કે અહીંયા છે છ લખેલા છે, હવે એની બાજુમાં એકડે ચોગડે હું લખીશ તો ત્રણ સંખ્યા થઈ જશે. જો હું તમને લખીને બતાવું, થઈ ત્રણ સંખ્યા, એટલે આપણો આ જવાબ છે એ સાચો. એટલે મેં તમને શું કીધું હતું કે સો હોય ત્યારે હંમેશા કેટલી સંખ્યા થવી જોઈએ? ત્રણ સંખ્યા. આમાં ચૌદ છે એ પહેલેથી જ બે સંખ્યા છે, એટલે આપણે વચ્ચે ઝીરો લખવાની જરૂર રહેતી નથી. પણ અહીંયા છે એ છ એક જ સંખ્યા છે, એકમ દશક નથી, એટલે આપણે વચ્ચે શું કર્યું? ઝીરો લખ્યું, બરાબર. અને અહીંયા આપણે શું કર્યું? બે સંખ્યા હતી એટલે આપણે ઝીરોની જરૂર પડી નહીં, એટલે ખાલી આપણે શું કર્યું? અહીંયા એકડે ચોગડે ચૌદ લખી નાખ્યું. એટલે હવે આખી સંખ્યાને કેવી રીતે વચાશે? છ ત્રણ સંખ્યા છે એટલે સો, અને એકડે ચોગડે ચૌદ એટલે છ સો ચૌદ, બરાબર. આટલું બધાને સમજાઈ ગયું આજે મેં તમને લોકોને કરાવ્યું એ 601 થી લઈને 620 સુધી અંક અને શબ્દમાં, બરાબર. તો હવે તમારે લોકોએ હોમવર્કમાં શું કરવાનું છે એ તમને બધાને ખબર જ હશે. શું કરવાનું છે? 620 પછી શું આવશે? 20 પછી અહીંયા ખાલી તમારે આ જોવાનું, 20 પછી શું આવે? બગડે એકડે 21. તો હવે તમારે શું કરવાનું? 621 થી લઈ અને ક્યાં સુધી? 700 સુધી શું કરવાનું? અંક અને શબ્દમાં એક વખત લખવાનું, બરાબર. આટલું બધાને હોમવર્ક શું છે એ સમજાઈ ગયું, અને આજે જે મેં કરાવ્યું એ પણ બધાને સમજાઈ ગયું ને? સરસ. તો હવે પછીનું છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.